પારિયાદના ઠાકરની પધરામણીનો કાર્યક્રમ. બોટાદમાં પધરામણી થતા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ. હાથી, ઘોડા અને બેન્ડ વાજા સાથે લોકોએ આકર્ષણ જમાવ્યું. બોટાદ શહેરમાં 14 વર્ષ બાદ મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદથી બોટાદના વિહળ પરિવાર દ્વારા પાળિયાદના ઠાકરની પધરામણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોટાદના દરેક સેવકોના ઘરે તા 12 મીટર મેથી 21 મે સુધી પધરામણી કરવાનું આયોજન કરાયું હતું, જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને શહેરના સેવકોના ઘરે પધરામણી કરાઈ રહી છે. બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા સુપ્રસિદ્ધ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબાની બોટાદ શહેરમાં રહેતા સેવકોના ઘરે પધરામણી કરવામાં આવી હતી. આશરે 14 વર્ષથી પાળિયાદ જગ્યાના મહંતની પધરામણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, ત્યારે 14 વર્ષ પછી આ ઠાકરની મહંત સાથે પધરામણીનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ ખાતે પાળિયાદના મહંત નિર્મળાબાની પધરામણીનો કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ પધરામણીના કાર્યક્રમની શોભાયાત્રા યોજાઈ હતી. બોટાદ ખાતે ભાવિક ભક્તોની સાથે હાથી, ઘોડા, ઊંટ, મોટરસાયકલ સાથે શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા બોટાદમાં પંજવાણી કાંટાથી લઈ ગડ્ડા રોડ સુધી યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પાળિયાદની વિહળાનાથની જગ્યાના ભક્તો જોડાયા હતા, તેમજ બોટાદના શહેરીજનો અને નાગરિકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ પધરામણીની શોભાયાત્રા આનંદ ઉલ્લાસના વાતાવરણ સાથે બોટાદમાં યોજાઈ હતી અને રાત્રે ધર્મસભા યોજાઈ હતી. આજે પાળિયાદના સેવકોના ઘરે ઘરે ઠાકરની પધરામણી થઈ રહી છે, ત્યારે સેવકોમાં પણ આનંદ છવાયો છે. જય વિલાનાથ. આજ રોજ પૂજ્ય નિર્મળાબાની પધરામણી જયારે બોટાદ ના આંગણે છે, જયારે બોટાદ વિહળ પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહ ઉમંગભેર આજ જે ભવ્ય શોભાયાત્રા આપ નિહાળી રહ્યા છો, એટલે 10 દિવસનો કાર્યક્રમ છે. બોટાદમાં પૂજ્ય બાની પધરામણી છે, ઘરે ઘરે પધરામણી થશે અને ખૂબ આનંદ અને ઉત્સાહભેર ખાસ કરીને 10 દિવસ દરમિયાન 4 દિવસ જે ભવ્ય લોક ડાયરો અને સાહિત્યનું પણ આયોજન કરેલું છે, એટલે આપ સૌ ખાસ પધારજો, અમારું ભાવભર નિમંત્રણ છે. અને પૂજ્ય નિર્મળાબા અને ખાસ આખી જે પરંપરા છે પાળિયાદની, આપ જે શોભાયાત્રામાં નિહાળી રહ્યા છો, એ ખાસ આપ સૌને આમંત્રણ છે. જય વિલાલા. આજે 14 વર્ષ બાદ બોટાદ શહેરની અંદર પાળિયાદના ઠાકરની પધરામણી રૂપે ભવ્ય શોભાયાત્રા નીકળી છે, જેમાં દરેક સમાજના લોકોએ શોભાયાત્રાની અંદર જોડાય અને ભવ્ય ઉત્સવની સાથે શોભાયાત્રા નીકળી છે. હાથી, ઘોડા, પાલખી, જે કનૈયા લાલકી, હાથી, ઘોડા સાથે સમાજ, દરેક સમાજના લોકો અત્યારે આ શોભાયાત્રામાં જોડાયા છે. 14 વર્ષ પછી ઠાકરની બોટાદની અંદર પધરામણી થઈ છે. જય વિલાના. પંજવાણી કાંઠેથી શોભાયાત્રા નીકળી અને બોટાદના મુખ્ય રસ્તાથી થઈ અને મહાદેવ રેસ્ટોરન્ટને સમાપન થશે ત્યાં ધર્મસભાનું આયોજન રાખેલ છે.